દ્વારકામાં ખંભાળિયામાં ફરી જામ્યો વરસાદી માહોલ. વરસાદના કારણે રસ્તા પર વહ્યા પાણી. ધોધમાર વરસાદના પગલે મેળા સંચાલકો ચિંતામાં મુકાયા. શિરેશ્વર લોકમેળાના સંચાલકો ચિંતામાં મુકાયા. આવતીકાલે શરૂ થઈ રહ્યો છે લોકમેળો, ત્યારે વરસાદના પગલે મેળાના રંગમાં ભંગ પડે તો નવાય નહીં. અરવલ્લીના મોડાસામાં ધોધમાર વરસાદ. મોડાસા ચાર રસ્તા પર પાણી ભરાયા. રસ્તા પાણી પાણી થતા વાહન ચાલકો અટવાયા. અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. મોડાસા અને મેઘરજમાં અડધા કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો. ધનસુરામાં 1 ઇંચ વરસાદ પડ્યો. માલપુરમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. મોડાસા ચાર રસ્તા પર પાણી ભરાયા. માલપુરના રાજમાર્ગો ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. એક તરફ અરવલ્લીમાં પણ ભારે વરસાદથી ટ્રાફિક જામ સર્જાયો છે. સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો. ઘૂંટ તરતી જોવા મળી. લોકો ઘૂંટણસમા પાણીમાં ફરતા નજરે પડ્યા. તો ભરૂચના હાંસોડથી સુરતને જોડતો સ્ટેટ હાઈવે પણ બંધ છે. ભરૂચના હાંસોડ તાલુકામાંથી 166 લોકોનું સ્થળાંતર કરાયું. અસરમાં ગામમાંથી 52 અને પાંજરોલી ગામમાં માઠું 114 લોકોને સ્થળાંતર કરાયું. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ વિરામ તો લઈ લીધો છે, પરંતુ પૂર બાદ તારાજીને જે તસવીરો જોવા મળી રહી છે તે નિહાળી હચમચી જશો. જુઓ, 2 દિવસ બાદ પણ ઓલપાડમાં પાણી ઓસર્યા નથી. સુરતના ઓલપાડમાં કીમ નદીના પાણીથી જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઓલપાડથી હાંસોડ જતા મુખ્ય માર્ગ પર કીમ નદીના પાણી ફરી વળ્યા છે, જેથી વડોલી, ઉમરાજી, સહોલ જેવા ગામના લોકો હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા. સુરતના ગામડાના હાલ પણ બેહાલ છે. કીમ નદીએ સુરતના મોટા બોરસરા ગામમાં પણ તબાહી મચાવી છે. ગામને પાણીએ બાનમાં લેતા માંગરોળનું મોટા બોરસરા ગામ મુશ્કેલીમાં મુકાયું. અહીંના 25 ઘરોમાં નદીના પાણી ઘૂસ્યા છે, જેથી લોકોને પાણી વચ્ચે રહેવા મજબૂર થવું પડ્યું. મોટા બોરસરા ગામમાં ચારે કોર પાણી જ પાણી નજરે પડતા 30-40 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. બોલાવ ગામના પણ હાલ જોઈ લો. કીમ નદીએ એવી તારાજી સર્જી કે 100 ઘરમાં પાણી ઘૂસી ગયા છે. ઘરોમાં કમરસમાં પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા. બોલાવ ગામે આદિવાસી વસાહત આહિર ફર્યું સહિતના વિસ્તારમાં ભરાયા પાણી. તમામ ઘરોમાં સરસામાનને પહોંચ્યું મોટું નુકસાન. કીમ નદીએ ભારે તારાજી સર્જી. નદીના પાણીથી ગામડાઓ જળબંબાકાર બની ગયા. આપની સ્ક્રીન પરની ચાર તસવીર જુઓ, જેમાં ચોતરફ પાણી જ પાણી જોવા મળશે. વાલિયામાં ધોધમાર વરસાદથી કીમ નદીમાં ઘોડાપુર, કોસંબાથી કીમને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ. ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન. તો પાણીએ ભરાવાને કારણે મોટા બોરસરા ગામ સંપર્કવિહોણું બન્યું. કઠોદરા ગામમાં પાણી કીમ નદીના ઘૂસી ગયા હતા, જ્યારે ઓલપાડના ઘરોમાં કીમ નદીના પાણી ભરાયા, જેના કારણે ઘર વખરીને ભારે નુકસાન પહોંચ્યું. નદીના પાણીથી ગામડાઓ જળબંબાકાર બની ગયા. વાલિયામાં ધોધમાર વરસાદથી કીમ નદીમાં ઘોડાપુર આવ્યું છે. કોસંબાથી કીમને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો. તો ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયું. કુંવરડા ગામના વિસ્તારમાં આવેલા રણછોડનગર, સાંઈ રીવા, નીલકંઠ, વિશ્વાસ, નંદિની, સ્વસ્તિક, મારુતિ વિલા, તક્ષશિલા સ્કૂલોમાં વેલકમ બેક. તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. ભારે વરસાદથી ડીસામાં ઘણા ભાગોમાં વરસાદી પાણી ભરાયા છે. છેલ્લા 1 કલાકથી ડીસામાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. ડીસા સહિત આજુબાજુના વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. 1 કલાકથી પડી રહેલા વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાયા. ડીસા અને પાલનપુરને જોડતા નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાયા. હાઈવે પર વરસાદી પાણી ભરાતા 200થી વધુ દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા. અનેકવાર પાણીના નિકાલ માટે નગરપાલિકામાં રજૂઆત કરી છે, છતાં પરિણામ કોઈ જ નથી આવ્યું. વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ. પાલનપુરમાં ધોધમાર વરસાદ શરૂ થયો. ડીસા, દાંતીવાડા, લાખણી, થરાદ સહિત અનેક પંથકોમાં વરસાદ. વરસાદને લઈને ધરતીપુત્રોમાં ખુશી છવાઈ. હવામાન વિભાગની આગાહીના પગલે જિલ્લામાં વરસી રહ્યો છે વરસાદ. ધાનેરાના વલાણી બાગ વિસ્તારના મુખ્ય રસ્તા પર પાણી ભરાયા. વલાણી બાગ વિસ્તારમાં આવેલ છે અનેક સોસાયટીઓ. ધાનેરામાં 1 ઇંચ વરસાદ નોંધાતા રસ્તા સ્વિમિંગ પુલ બન્યા.
બનાસકાંઠામાં દાંતીવાડા પંથકમાં રોડ બિસ્માર બનતા 9 ગામના 15થી વધુ રસ્તા બેહાલ થયા. વરસાદથી અટાલથી લક્ષ્મીપુરાનો રસ્તો તૂટ્યો. દાંતીવાડા પંથકમાં રોડ તૂટતા સ્થાનિકો પરેશાન થયા. રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. બનાસકાંઠા થરાદ સાંચોર હાઈવે પર વરસાદી પાણી ભરાયા. ભારતમાલા 6 લેનની બાજુમાં દૂધવા ગામના પાટિયા નજીક વરસાદી પાણી ભરાયા. 6 લેનની બાજુના માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. જાહેર માર્ગ પરથી પાણીનો નિકાલ ન થતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. અટાલથી લક્ષ્મીપુરાનો માર્ગ બિસ્માર થયો. વરસાદી પાણી ફરી વળ્યા. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ભારે વરસાદ. ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર આવેલ લુણી ગામ નદીના વર્ષો બાદ નવા નીર આવ્યા. ઉપરવાસમાં વધુ વરસાદ થતા નદીમાં ધસમસતો પાણીનો પ્રવાહ વહ્યો. ચોરડી, યાળી, તખતપુરા, મડાળી અને મીઠાવી સહિતના વિસ્તારોમાં વરસાદથી નવા નીર આવ્યા. લુણી નદીના પટમાં નવા નીર આવતા ગ્રામજનો જોવા માટે ઉમટી પડ્યા. મહેસાણામાં ધોધમાર વરસાદ પડ્યો. ગોપીનાળુ પાણીમાં ગરકાવ થયું. ગોપીનાળુ ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન થયા. નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા. ગોપીનાળુ પાણીમાં ગરકાવ થતા દ્રશ્યો જે સામે આવ્યા છે, જેમાં દુકાનો અને ઘરોમાં પણ પાણી ફરી વળ્યા છે. તો ઉત્તર ગુજરાતના 4 જિલ્લામાં સવારથી અત્યારે વરસાદ થઈ રહ્યો છે. વન ટી પ્રોજેક્ટ માટે જોડાયા છે પર્યાવરણવિદ પ્રસિદ્ધિ વન ફાઉન્ડેશનના સ્થાપક 11 વર્ષીય પ્રસિદ્ધિ સિંઘ. સૌને નમસ્કાર. હું 11 વર્ષીય સામાજિક ઉદ્યમી અને પર્યાવરણવાદી છું. હું પ્રસિદ્ધિ વન ફાઉન્ડેશન અને ગ્રીન પિલરની સ્થાપક છું. હું તમિલનાડુના ચેંગલપટ્ટુથી છું અને હું પ્રકૃતિ પ્રેમી છું. હું હંમેશા પ્રકૃતિથી પ્રેરિત થઈને પાંદડાઓના ગડગડાટ, મધમાખીઓના ગુંજારવ અને બીજના ફફડાટની પ્રશંસા કરું છું. 6 વર્ષની ઉંમરે મેં નક્કી કર્યું કે મારે મારું પોતાનું વૃક્ષારોપણ કરવું છે અને હાલમાં મેં 150,000થી વધુ વૃક્ષો વાવ્યા છે. મને 18 વર્ષની ઉંમરમાં રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મળ્યો, જેના થકી ભારતમાં મારી યાત્રા ચાલુ રાખવા માટે આ મારા માટે એક પ્રેરણા હતી. પ્રોજેક્ટ વન ટ્રી નામ સૂચવે છે એક વૃક્ષ કેવી રીતે પર્યાવરણમાં ફરક લાવી શકે. આપણે સમજવાની જરૂર છે કે જો આપણે કુદરત તરફ એક પગલું ભરીએ તો તે આપણી તરફ હજારો ડગલા દોડીને આવશે. યોગ્ય માટી, યોગ્ય બીજ, યોગ્ય વાતાવરણ બધું જ મહત્વપૂર્ણ છે, પરંતુ સૌથી મહત્વપૂર્ણ છે વૃક્ષ માટે પ્રેમ, કરુણા અને આરાધના. આપણે એક વૃક્ષ વાવીએ કે 100 વૃક્ષો, આપણી સફર પર્યાવરણને